स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। हरि बोलो श्री हरि कृष्ण महाराज की जय। सर्वावतारी उपाशिष्ट देव राजाधिराज भगवान श्री स्वामीनारायण महाप्रभु श्री स्वामीनारायण मंदिर बगसरा द्वारा आयोजित समस्त पितृवोना मोक्षार्थे श्रीमद् भागवत कथा महोत्सव आ समग्र महोत्सवना सपन दृष्टा प्रेरक पूज्यपाद सद्गुरु वरीय श्री लक्ष्मी प्रसाद दास जी स्वामी व्यासपीठ पर विराजमान थई अने खूब सरस श्रीमद् भागवतनी दिव्य रसाळ कथानु रसपान करावता पूज्यपाद विवेक स्वरूपदास जी स्वामी मंचस्थ पूज्य संतो मा पूज्यपाद मुक्त स्वरूप स्वामी पूज्यपाद अखंड स्वामी पूज्यपाद नारायण मुनि स्वामी अमरेली मारी साथे पधारेला अमारा वडील गुरु बंधु सुख स्वरूप स्वामी सभापति पूज्यपाद निर्दोष चरण स्वामी वगैरे ब्रह्मनिष्ठ संतो यजमान श्रीवो अने अमरेली थी मारी साथे पधारेला परम भगवदीय श्री नितिन भाई सोनी अने समस्त हरिभक्तो वाला भक्तजनों बहु सरस मजानी सुंदर दिव्य कथा वक्ताश्री अपने संभळावी रह्या हता। श्रीमद् भागवतनु जो हृदय होय तो ये कपिल गीता छे। सत्संगी जीवननु हृदय होय तो ये हरि गीता छे। अने महाभारतनु जो हृदय होय तो ये भगवत गीता छे। आ त्रण गीताओ आ देश ने अजोड मळी छे। बहु सरस मजानी कपिल गीता मा कपिल भगवान मां देवहूति ने संबोधीने भगवान नो महिमा संत नो महिमा भजन नो महिमा ए बतावी रह्या हता। वाला भक्तजनो आ दिव्य संप्रदाय मा आ दिव्य परंपरा मा आपने आ मनुष्य नो जन्म मळ्यो अने साथे साथे आ सत्संग ओळखाणो
સંતો ઓળખાણા એ આપણા બહુ મોટા ભાગ્ય છે. ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કે આ સત્સંગ છે એ આપણને સંપત્તિ નથી આપતો, પણ આ સત્સંગ આપણને સારી સમજણ આપે છે, સારી સન્મતિ આપે છે, સારી બુદ્ધિ આપે છે. જેટલા જેટલા જીવાત્માઓ, જેટલા જેટલા નર નારીઓ સારા સંતોના સંપર્કમાં હશે, સારા સંતોની કથા વાર્તાનું શ્રવણ કરતા હશે, એ સંત સમાગમ કરવાથી એના જીવનમાં ખૂબ સારા સંસ્કારો આવશે. સારા સંતોનો સમાગમ વાલા ભક્તજનો જીવનમાં ખૂબ અનિવાર્ય છે. અને જે જે પરિવારમાં ભગવાનની કથા વાર્તાનું શ્રવણ થાય છે તે તે પરિવાર આબાદ રહે છે. અને સ્વામિનારાયણ ભગવાનનું તો પોતાનું એ અંગ હતું. મહારાજ પોતે કથા કરવામાં ક્યારેય થાકતા નહીં, અને કથા શ્રવણ કરવાનો અવસર આવતો ત્યારે શ્રીજી મહારાજ કથા શ્રવણ કરવામાં પણ ક્યારેય થાકતા નહીં. મહારાજે વચનામૃતમાં બહુ સરસ સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું કે અમારે તો ભગવાનના કથા હોય, કીર્તન હોય, ભજન હોય, સ્મરણ હોય, એમાં ક્યારેય કોઈ દિવસ મહારાજ કે અમારે મનની તૃપ્તિ થતી જ નથી. અમારે જે રીતે ભગવાનના ભજનમાં, કથામાં, કીર્તનમાં, સ્મરણમાં મનની તૃપ્તિ થતી નથી, એ રીતે તમારે પણ, અમારા આશ્રિતોએ પણ ક્યારેય પણ તૃપ્તિ થવા દેવી નહીં. વાલા ભક્તજનો, બગસરામાં જ્યારે આવો સરસ મજાનો સુંદર ભવ્ય મહોત્સવ પૂજ્યપાદ સ્વામી, પૂજ્યપાદ વક્તા મહોદય અને એનું સમગ્ર પૂજ્યપાદ સ્વામીનું સમગ્ર સંત મંડળ, એમણે ખૂબ સારો જ્યારે દાખલો કર્યો છે, મહેનત કરી છે, અને માત્ર ને માત્ર પરોપકારની ભાવનાથી આ સંતોએ જ્યારે આટલો મોટો દાખલો જ્યારે સમાજ માટે કર્યો છે, દિવંગત પિતૃવો માટે કર્યો છે, તો આપણું એ કર્તવ્ય બને છે કે આ સંતો જ્યારે સમાજ માટે આટલી મહેનત કરતા હોય, દાખલો કરતા હોય, રાત દારો ઉજાગરા કરી અને પ્રયત્ન કરતા હોય, તો આ સંતોને આપણે સપોર્ટ આપો. સંતોની સાથે આત્મીયતાથી અને અતિશય સદભાવથી, હેતથી જોડાઈને રહેવું. અને જીવાત્મા જ્યારે એવા ભગવાનના પરમ એકાંતિક સંત હોય, એવા કોઈ મહાપુરુષ હોય, એની સાથે જોડાઈને રહે તો એના આત્માનું કલ્યાણ સુગમ બની જાય છે. એક બહુ સરસ મજાનો સુંદર ઐતિહાસિક સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસંગ બગસરા ગામનો મને યાદ આવે. આ બગસરા ગામના હથવારા જ્ઞાતિમાં જન્મેલા વેલાભાઈ બહુ સારા નિષ્ઠાવાળા પરમ એકાંતિક સ્વામિનારાયણ ભગવાનના ભક્ત થયા. એકવાર તેઓ ગઢપુર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગયા છે. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબાર ગઢમાં લીલુણા લીમડા નીચે બહુ વિશાળ સભા કરીને બેઠા છે, અને વેલાભાઈ સભામાં બેઠા, અને એ વખતે બરાબર સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના મુખે જ પોતે આપેલો સ્વામિનારાયણ મહામંત્ર એનો મહિમા ગાતા હતા. મહારાજ એ ગઢપુરની સભામાં બેઠેલા પોતાના આશ્રિતોને સંબોધીને કહે છે કે આ અમારો આપેલો જે સ્વામિનારાયણ મહામંત્ર છે, એનો કોઈ જીવાત્મા જો હૃદયથી જાપ કરે, સાચા ભાવથી આ મંત્ર જાપ કરે, તો ગમે તેવો કાળોતરો નાગ કરડો હોય છતાં પણ એનું વિષ ઉતરી જાય, જીવાત્મા બ્રહ્મરૂપ થઈ જાય, નિર્વાસનિક બની જાય, ભગવાનના ધામનો અધિકારી બની જાય.
सभा मा घना हरिभक्तो बैठा हता, संतो बैठा हता, बगसराना वेलाभाई सथवारा बैठा हता। आ भगवाननी वात ने एने पकड़ी ली थी, घरे आया छे अने अखंड एने रटना लगावी ली थी। हालता चालता खाता पीता सर्व क्रिया मा आ मंत्र नो जाप करे छे, भगवान नु स्मरण करे छे। અને સતત પરમાત્માના મંત્રનો જાપ, ભગવાનનું સ્મરણ એના જીવનનું એક અંગ બની ગયું। અને એક દિવસની ઘટના ઘટે છે, વેલાભાઈ સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં જાગી, ગામના ભાગોળમાં એક વાવ હતી ત્યાં સ્નાન કરી અને એ પાછા વળતા હતા। અંધારામાં કાંઈ ખ્યાલ ન રહ્યો અને એનો પગ સર્પ ઉપર પડ્યો છે। અને સર્પ ઉપર પગ પડ્યો એટલે સર્પએ તરત જ એને દંશ દીધો છે। સર્પ કરડો કાતિલ હતો, ઝેરી સર્પ કરડો, મહા મુસીબતે માંડ માંડ કરીને ઘરે આવ્યા। અને એને સ્વામિનારાયણ ભગવાનનો ભરોસો હતો, સ્વામિનારાયણ ભગવાનના એને શબ્દો યાદ આવ્યા કે ગમે તેવો કાળોત્રો નાગ કરડો હોય, પરંતુ જો આ મંત્રનો જાપ કોઈ જીવ કરે ને તો એનું વિષ ઉતરી જાય। પોતાનો જે ઓરડો હતો એ ઓરડામાં એણે પ્રવેશ કર્યો, પોતાના સંબંધીઓને કહી દીધું કે આજે હું ભગવાનનું ભજન કરવા, અનુષ્ઠાન કરવા માટે હું જાઉં છું, કોઈએ આનો દરવાજો ખોલવો નહીં, ઓરડો ખોલવો નહીં। આંખો બંધ કરી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા માંડ્યા, સ્મરણ કરવા માંડ્યા। સવારમાં એણે ભગવાનના ભજનનો પ્રારંભ કર્યો છે અને બપોરના 11-12 વાગ્યાનું ટાણું થયું। અને વાલા ભક્તજનો, આ સંપ્રદાયનો બનેલો ઐતિહાસિક પ્રસંગ છે। એના શરીરમાં જેટલું વિષ હતું એ તમામ વિષ ઉતરી ગયું અને એકદમ આમ ફ્રેશ માણસ બારો નીકળે ને એમ વેલાભાઈ બહાર નીકળ્યા। ઝેર ઉતરી ગયું સાહેબ ભજન કરવાથી। અને પછી આખા બગસરા ગામમાં ખબર પડી કે વેલાભાઈએ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર્યો, ભજન કર્યું, સ્મરણ કર્યું અને એનું વિષ ઉતરી ગયું। હરિભક્તો હતા, દેવી હતા, એને બધાને ગુણ આવ્યો, ભાવ થયો, પણ ગામમાં એક હકો હથવારો હતો, એ થોડોક ભગતનો વિરોધી માણસ, દ્વેષી માણસ। અને જ્યારથી બાપા સૃષ્ટિ સર્જાણી છે ને ત્યારથી આ દરેક પ્રકારના માણસો આ સંસારમાં હોય છે, હો દરેક પ્રકારના વ્યક્તિઓ હોય છે। હમણાં પૂજ્યપાદ વક્તાશ્રી યાદ કરતા હતા કે ઘણાયને સંતોમાં પરમ સ્નેહ હોય, પરમ ભાવ હોય, ભગવાનના ભક્તોમાં ઘણાયને પરમ સ્નેહ ને ભાવ હોય, ઘણાને દ્વેષ ને નફરત હોય। પણ વાલા ભક્તજનો, આ કથાના માધ્યમથી જ્યારે આટલો મોટો દાખલો પૂજ્યપાદ સ્વામીએ અને એમના સમગ્ર સંત મંડળે કર્યો છે, ત્યારે એક વિનંતી કરું છું કે આટલો વિશાળ સંપ્રદાય ભગવાને આપણને આપ્યો છે તો વાલા ભક્તજનો, દરેકમાંથી ગુણ લેતા શીખજો। જે ગુણ લેતા શીખશે એ ગુણથી ભરાઈ જશે અને જે અવગુણ લેતા શીખશે આ સત્સંગમાં એ અવગુણથી ભરાઈ જશે। અને લેતા આવડે ને દલસુખભાઈ તો દરેકમાંથી આપણને ગુણ મળે હો, અને ન લેતા આવડે ને તો આ ધરતી ઉપર ભગવાન આવે ને તો ભગવાનમાંથી પણ અવગુણ લેનારા માણસો હોય છે। ઘણીવાર આપણને એમ થાય, ઘણા હરિભક્તો સાધુ સંતો પાસે આવતા હોય નીતિનભાઈ, અને ઘણીવાર યાદી કરતા હોય કે અમારે હાથ હાથ પેઢીનો સત્સંગ છે, પણ આપણે એની હામું જોઈએ ને તો કોઈ રીતે બે પાંદડે નો થતો હોય। વર્ષોથી સાધુના સંપર્કમાં હોય, વર્ષોથી સાધુની સાથે રહેતો હોય, છતાં પણ બે પાંદડે ન થતો હોય। એટલે ઘણીવાર શું થાય કે સત્સંગ કરે, ભજન કરે અને વળી પાછા બે સાધુના કે હરિભગતના અવગુણ લે, એટલે જેટલી કમાણી ભેગી કરી હોય એ બધી કમાણી ધૂળધાણી થઈ જાય। મુંબઈની કમાણી મુંબઈમાં હમાણી,
જેને આ સત્સંગમાં આવ્યા પછી અભાવ અને અવગુણ લેવાની ટેવ પડી જાય એ કોઈ રીતે બે પાંદડે ન થાય. અભાવ લેવાની ટેવ એટલે વાલા ભક્તજનો આપણું કરેલું ભજન સત્સંગ સ્મરણ એ તમામ ધૂળ ધાણી થઈ જાય. આ સત્સંગ તો દિવ્ય છે બાપ. જેવી આપણી દ્રષ્ટિ હોય, જેવી આપણી નજર હોય, એવું આપણને પ્રાપ્ત થાય. જાપાન વાળાએ બે વર્ષ પહેલા એક એવો બેડ શોધ્યો, 5 લાખ રૂપિયાનો બેડ, પણ એમાં એટલી ટેકનોલોજી હતી કે એની ઉપર તમે સાંજે સુવો, અલાર્મ સેટ કરો, સવારે તમારે 6 વાગે ઉઠવું હોય, 5 વાગે ઉઠવું હોય, ઓટોમેટિક એ બેડ એ સોફામાં સેટ થઈ જાય, ધીમું ધીમું સંગીત વાગે અને તમારે ઊભું થઈને હાલતું થઈ જવાનું. હવે એક જણો 5 લાખ રૂપિયા આપીને બેડ લઈ આવ્યો, સાંજે સૂતો અને સવારે 5 વાગ્યાનું અલાર્મ મૂક્યો તો ને ધડામ કરતો હેઠો ધરતી ઉપર પડ્યો, માથું નીચે ભટકાણું લોહી લુહાણ થઈ ગયો અને તરત જ એને જય અને જેની પાસેથી બેડ ખરીદ્યો હતો ને એને ફરિયાદ કરી કે ભલા માણા, આ 5 લાખ રૂપિયા મેં તને આપ્યા હતા એ માથું ફોડવા આપ્યા હતા? આ તારા બેડમાં સાંજે હૂતો ને હવારે ઉઠો ધડામ કરતો એઠો પડ્યો ને મારું માથું ફૂટી ગયું. એટલે પેલા કંપની વાળાએ કીધું કે આ અમારા બેડમાં પ્રોબ્લેમ નથી, પણ તમે મને એ વાત કરો તમારે કઈ રીતે હોવાની ટેવ છે. એ કે મારે ઊંધું હોવાની ટેવ છે. એ કે તારે ઊંધું હોવાની ટેવ છે એટલે જ તું પડ્યો. એમ આ સત્સંગમાં ગણાયને ઊંધું લેવાની ટેવ પડી ગઈ છે, એટલી પડે છે બહુ. સત્સંગમાં આવ્યા પછી જેને સદગુણ લેવાની ટેવ પડશે એ વાલા ભક્તજનો તરી જશે, અને જેને અભાવ અને અવગુણ લેવાની ટેવ પડશે એ સાહેબ ભટકાશે, દુખી થશે. વાલા ભક્તજનો, હું તમને એમ કહું કે આવા ભગવાનને ઓળખાવનારા એકદમ નિર્માની ભગવાન સ્વામિનારાયણની એક એક આજ્ઞાનું પાલન કરનારા અને પોતાના શરીર માટે એક પણ પદાર્થ કે વૈભવને નહીં ભોગવનારા, માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવનારા, સમાજનું કલ્યાણ કરનારા, પરોપકારી આવા સંતો મળે ક્યાં ભાઈ? જેના બહુ મોટા ભાગ્ય હોય ને એને જ વાલા ભક્તજનો, હમણાં જ કપિલ ગીતામાં સ્વામીએ વાત કરી કે બહુ જેના મોટા ભાગ્ય હોય એને જ આ સંતોના દર્શન થાય છે. આ તો શું છે કે દરરોજ આપણને દર્શન થતા હોય, દરરોજ આપણને મળતા હોય એટલે એનું મૂલ્ય હોય નહીં. અમે જ્યારે ગામડાઓમાં વિચરણ કરતા હોય, 2 મહિને 4 મહિને 3 મહિને સાધુના મંડળ આવતા હોય અને એ પછી સાધુઓ જ્યારે ગામમાંથી વિદાય લેતા હોય ને, આમ બાપ જેમ દીકરીને વળાવે ને રડતો હોય એમ સત્સંગીઓ સાધુ જતા હોય ને એને એટલું હૃદયમાં લાગી આવે, રડે સાહેબ. આ તો દરરોજ આપણને જલેબી મળે ને એટલે પછી જલેબીનો જલેબો થઈ જાય, પણ વાલા ભક્તજનો જલેબીનો જલેબો ન થાય એનું અનુસંધાન રાખજો. ગામમાં હકો હથવારો એણે ભગતનો વિરોધ કર્યો, વેલાભાઈને બોલાવીને કીધું કે આપણો બાપ દાદાનો જૂનો ધર્મ એને મૂકી અને આ સ્વામિનારાયણના નવા ધર્મના ભેખડે તું ક્યાં ભરાણો? ત્યારે વેલાભાઈએ કીધું કે જુઓ, તમને એમાં નિષ્ઠા છે તો તમારે એ તમે સ્વીકારો, મને સ્વામિનારાયણ ભગવાનમાં નિષ્ઠા છે ને મને તો મારો અનુભવ બોલે છે એટલે ગળા સાટે મેં આ કંઠી રાખી છે, શિર સાટે મેં આ સત્સંગ રાખ્યો છે. હવે આજે હતો ને એ હકો હથવારો થોડોક માંત્રિક માણસ, એટલે બાજુમાં ખીજડાનું મોટું વૃક્ષ હતું એના ઉપર અડદના દાણા મંત્રીને જે ફેંક્યા એટલે ખીજડામાં મોટું બાખોરું પાડી નાખ્યું, માણા અંદરથી જતો રહે અને પાછો નીકળી જાય આટલું મોટું બાખોરું પાડ્યું, અને વળી પાછા મલિન મંત્રનો જાપ કરી એણે અડદના દાણા ફેંક્યા
એટલે ધરતીમાંથી સર્પ ઉત્પન્ન કર્યો અને વેલાભાઈને કીધું કે તમે આ ધર્મ મૂકી દો, નકર હમણાં આ કાતિલ સર્પ તમને કરડી જશે ને તમારું મૃત્યુ થશે. અને વેલોભાઈ પણ એવો નિષ્ઠાવાળો ભગવાન શ્રીહરિનો પરમ ઉપાસક ભક્ત, એણે પણ પાણીની અંજલી ભરી અને જે ધરતી ઉપર પાણીની અંજલી ફેંકી ધરતીમાંથી નોળિયો ઉત્પન્ન કર્યો. બનેલો ઐતિહાસિક પ્રસંગ સાહેબ. અને હકાનો સર્પ અને આ બાજુ વેલા બાપાનો નોળિયો, બેનું યુદ્ધ થયું છે. અને હકાનો સર્પ હતો ને આપણે બધાય જાણીએ કે નોળિયા આગળ એનું કાંઈ હાલે નહીં, એટલે સર્પ એનો મરી ગયો. બીજું કાંઈ એનાથી થયું નહીં. મલિન મંત્રના બહુ પ્રયોગ કર્યા પણ કાંઈ થયું નહીં. સરવાળે બબડતો બબડતો ઘર ભેગો થઈ ગયો. ઘણી વાર ગણાયનું હાલે નહીં, પછી બબડતા બબડતા ઘર ભેગા થઈ જાય, એટલે બબડતો બબડતો ઘર ભેગો થઈ ગયો. આખી નાતને ભેગી કરી, નાતને ભેગી કરી અને વાત મૂકી એને નાતમાં. અને આ દુનિયામાં કોઈને નડતું હોય ને વધારેમાં વધારે તો નાત જ નડે ભાઈ હો, આ નાત જ નડે. એકવાર આમ દાળી હતી ને એને કુહાડો કાપતો હતો, એટલે કુહાડાથી દાળી કપાતી હતી, એટલે ઈ જે કપાતી હતી ને ઈ ડાળી બહુ રુદન કરતી હતી. એટલે એમાં રાઠોડ સાહેબ બીજી જે ડાળી હતી ને જે ઝાડ સાથે ચોટેલી, એણે આ કપાતી હતી ડાળીને કીધું કે તું શા માટે રડ છો, આપણો તો ધર્મ જ કપાવાનો છે, આપણે એકવાર કપાવાનું જ હોય. અને ત્યારે જે પેલી કપાતી હતી ને ઈ ડાળીએ કીધું કે મને આ કુહાડો કાપે છે ને એનું મને બિલકુલ દુઃખ નથી, આ કુહાડો કાપે છે એનું મને દુઃખ નથી, પણ આ કુહાડો કાપે છે ને એમાં જે હાથો થયો છે એ આપણી નાતનો થયો છે એટલે એનું મને દુઃખ થાય છે. આમાં હાથો થયો છે ને એ નાતનો થયો છે. એટલે ઘણીવાર આપણે કપાતા હોય ને મૂળમાં જ આવો ને એ નાતના જ હાથા થયા હોય ત્યારે જ આપણે કપાતા હોઈએ. નાત બહુ દડે સાહેબ, ભગવાનની કૃપા હોય ને તો નાતીલા હારા મળે. એટલે નાતને આખી ભેગી કરી આણે હકા હથવારાએ અને નિર્ણય કર્યો કે આપણા ગામમાં બગસરામાં આ સ્વામિનારાયણના આ પૂજાભાઈ હથવારા, વેલા હથવારા આ બધાય હરિભગત થયા, આપણો જૂનો ધર્મ ભૂલી ગયા, માટે આ બધાને નાત બારા મૂકો. અને જેટલા જેટલા આ ગામમાં સત્સંગી હતા બધાને નાદ બારા મૂક્યા, વેલા બાપાને પણ નાદ બારા મૂક્યા. પણ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા હતી, ખુમારી હતી બાપાને, એટલે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા રહ્યા. બીજો દિવસ થયો ને સવાર પડ્યું ને આ હકો હથવારો હાવ મૂંગો થઈ ગયો, બોલવા જાય ને તો ખાલી બબ બબ થાય, કાંઈ બોલાય નહીં. એને ખબર પડી ગઈ કે મારાથી ભગતનો અપરાધ થયો છે, મારાથી ભગતનો દ્રોહ થયો છે, એનું આ પરિણામ ભોગવું છું. પછી એના સગાવાલા સંબંધીને સંકેત કરીને કીધું કે મને વેલા બાપા પાસે લઈ જાઓ, મારે માફી માંગવી છે. અને વાલા ભક્તજનો જીવનમાં યાદ રાખજો, જેણે જેણે ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, જેણે જેણે ભગવાનના સંતનો અપરાધ કર્યો છે, એને જીવનમાં બહુ દુઃખો આવ્યા છે સાહેબ, આપત્તિ આવી છે. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે બની શકે તો ભગવાનને ભગવાનના સંતની સેવા કરવી, પણ ક્યારે કોઈ દિવસ એનો અવગુણ કે દ્રોહ ન કરવો, અભાવ ન લેવો, દ્રોહ ન કરવો. અને પછી એને ખબર પડી, વેલા બાપાની માફી માગીને કીધું કે તમે મને બાપા માફ કરો. અને પછી વેલા ભગતે કીધું કે મારા મનમાં તો કોઈ એવો ભાવ નથી, હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે મહારાજ તારું સારું કરે, તારું ભલું કરે, આ સાહેબ સંત અને ભગતનું હૃદય છે. પોતાને મારવા માટે જે તૈયાર થયો તો એને સાહેબ તાર્યો, આ ભગતને સંતનું લક્ષણ છે. જે મારવા માટે તૈયાર થાય, જે પોતાનો અપરાધી હતો એને પણ માફી આપી દીધી. અને હકાની વાચા પાછી આવી
અને વેલા બાપાના પગમાં પડી ગયો અને માફી માગી કે બાપા મને માફ કરજો, હું ભૂલ્યો છું. વાલા ભક્તજનો, આવા ઐતિહાસિક પ્રસંગો આ બગસરા ગામમાં ઘણા ઘટ્યા છે. એક બહુ સરસ મજાનો વેલાભાઈનો બીજો પ્રસંગ આપણે જાણીએ છીએ બધાય, કે ભગવાનના મંદિરે જતા હતા. રાત્રિએ થોડુંક મોડું થયું, વરસાદ પાણી હતો, ખૂબ વરસાદ વરસતો હતો, એટલે વેલાભાઈ પાછા વેલા અને ગામના એક મુખીનો એક ચાકર ખવાસ એ સામો મળ્યો એટલે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? કે મુખી કાકાને પેલી ધારનો પીવાનું મન થયું છે ને, એટલે હું બાજુના ગામમાં લેવા જાઉં છું, દારૂ લેવા માટે હું જાઉં છું. ત્યારે વેલાભાઈએ વિચાર કર્યો કે એના માલિકને રાજી કરવા માટે આવા અનરાધાર વરસાદમાં આ વ્યક્તિ બાજુના ગામે પલળતો પલળતો દારૂ લેવા માટે જાય છે અને હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બે છાંટા પાણીના પીડા અને હું ડરી જાઉં, મંદિરે ન જાઉં. એણે એમાંથી ઉપદેશ લીધો, પેલા ચાકરમાંથી. જો તમને લેતા આવડે ને તો ધરતીની કણે કણમાંથી ઉપદેશ મળે, અને ન લેતા આવડે ને તો ભાગવતમાંથી પણ આપણને ઉપદેશ ન મળે, શિક્ષાપત્રીમાંથી આપણને ઉપદેશ ન મળે, કે સત્સંગી જીવનમાંથી પણ ન મળે. લેતા આવડે નીતિનભાઈ તો કામ થાય. એકવાર એક હરિભગત ગામડે કથા હતી એટલે ઉતારે મારી પાસે મળવા આવ્યા, અને એને સારી રીતે ઓળખું એટલે એને કીધું કે સ્વામી, એ વાત જ કરવા માંડ્યા કે સ્વામી, હું 5 વાર સત્સંગી જીવન હોહરવો નીકળી ગયો, 7 વાર હું ભાગવત હોહરવો નીકળી ગયો, 2 વાર હું મહાભારત હોહરવો નીકળી ગયો, 7 વાર હું વચનામૃત હોહરવો નીકળી ગયો. હોહરવો નીકળી ગયો એટલે તમને ખબર પડે ને બધાને, હા, 5 વાર મેં સત્સંગી જીવન વાંચ્યું, 7 વાર મેં ભાગવત વાંચ્યું, 2 વાર મેં મહાભારત વાંચ્યું. આ હોહરવો નીકળી ગયો એ જે વાત કરતો હતો ને, એ પોતાના હગા ભાઈ સાથે નહોતો બોલતો, એની સાથે એને વેર હતું, અબોલા હતા. એટલે મેં ભગતને એટલું જ કીધું કે ભગત, તમે 5 વાર સત્સંગી જીવન હોહરવા નીકળી ગયા, 7 વાર ભાગવત હોહરવા નીકળી ગયા, 2 વાર મહાભારત હોહરવા નીકળી ગયા, 7 વાર વચનામૃત હોહરવા નીકળી ગયા, 1 વાર તમે તમારા હગાભાઈના ડેલા હોહરવા નીકળી જાઓ ને તો વાંચેલું સાર્થક થઈ જાય સાહેબ. ઘણી વાર ઘણાય બહુ વાંચે, બહુ સાંભળે, પણ જીવનમાં કાંઈ અનુકરણ ન કરે. એટલે આ મંચ, આ મહોત્સવ આપણને જગાડવા માટે છે, આપણા જીવનમાં રહેલા રાગ દ્વેષને ટાળવા માટેનો આ મહોત્સવ છે, જીવનમાં નીતિ શીખવા માટેનો આ મહોત્સવ છે. અમારી સાથે અમરેલીથી પરમ ભગવદીય શ્રી નીતિનભાઈ સોની આપણા મહોત્સવમાં ખૂબ સારી એમણે ભાવનાથી સેવા કરી છે. અમરેલી અમારા મંડળ સાથે અમારા ગુરુજી ભક્તિ સંભવદાસજી સ્વામી અને અમારા સમગ્ર સંત મંડળ સાથે ખૂબ આત્મીયતાથી જોડાયેલા, પોતે ચુસ્ત વૈષ્ણવ છે અને પુષ્ટાવેલા લાલજીના ઘરે રાખે, જેમ હવેલીમાં ઠાકોરજીની સેવા થાય એમ સમાની બધી જ સેવા એના ઘરે એનો આખો પરિવાર કરે છે. સંપત્તિ બહુ છે પણ એના જીવનમાં સમજણ ગજબ છે. એ ઘણીવાર સત્સંગ કરતા હોય એટલે મને વાત કરતા હોય કે સ્વામી, અમારા સોની ભાઈઓ આખું વરસ થાય ને, વરસ 2 વરસ તો આખો એક મોટો ત્રાસ હોય ને, એ પિત્તળનો એ આખો ત્રાસ વાપરી નાખે, પણ મેં મારા જીવનમાં હંમેશાને માટે નીતિ રાખી છે, અને મેં નીતિ રાખી છે ને એટલે મારા નારાયણ મારી પોચ કરતા મને ઘણું જાજુ આપે છે. અને જીવનમાં વાલા ભક્તજનો નીતિ હોય, સંતો સાથે પ્રીતિ હોય, આત્મબુદ્ધિ હોય, એટલે 100% આપણું કામ થાયને થાય જ. માટે વાલા ભક્તજનો, આવું સરસ મજાનું સુંદર પૂજ્યપાદ સ્વામીનું સંત મંડળ છે અને અહીંયા બહુ સરસ મજાનું સુંદર ભવ્ય દિવ્ય અને આ પંથકમાં નજરાણા રૂપ પથ્થરનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તૈયાર થઈ રહ્યું છે. તો આ મંદિરમાં તમે બધા જ તમારી શક્તિ પ્રમાણે યોગદાન આપો છો. સવિશેષ
आ मंदिर में दान आपजो, योगदान आपजो, कारण के स्वामीनारायण भगवाने पोते सत्संगी जीवन में लिखू छे, देवालयम कार्यति देवालयम कार्यति धर्मशालां च यह पुमान सतार्यति संसारात आत्मनः सप्त पुरुषान। स्वामीनारायण भगवान कहे कि कोई आ समाज में भगवान मंदिर बंधावे, देवालय बंधावे, एमा सेवा करे, धर्मशाला बंधावे, एमा सेवा करे, तो स्वामीनारायण भगवान के हाथ पेढ़ी नो उद्धार थाय छे। वळी पाछू महाराजे बहु सुंदर सत्संगी जीवन में बतायु, यह कार्यति तद्धामम निर्मयः प्रीतये हरेहे कुलानि शत उद्धृत्य वैकुंठे निवसत्य सौ। जे भगवानना मंदिर मा पोतानी श्रद्धा ने शक्ति प्रमाणे योगदान आपे छे, दान आपे छे, मंदिर ने मदद रूप थाय छे, एवो जे भगवानो भक्त ई पोतानी सो पेढ़ी नो उद्धार करे छे। साहेब, मंदिर मा दान आपवानो बहु मोटो महिमा छे, जेने करी मंदिर नी सेवा रे, वळी संत सेवा मुक्त जेवा रे, तेनू फल छे अक्षर धामरे, पामी थाशे ते पुराण कामरे। माटे वाला भक्तजनो, खूब सरस मजानो सुंदर आ दिव्य महोत्सव चाली रह्यो छे। पूज्यपाद अमारा गुरु श्री भक्ति संभवदास जी स्वामी, स्वामीनी आजे व्याख्यानमाला हती, स्वामी आ महोत्सवमां पधारवाना हता, आववाना हता, परंतु सूरतमां काले एक कार्यक्रम छे, वेडरोड स्वामीनारायण मंदिरे पाटोत्सवनी दिव्य कथानो प्रारंभ थाय छे, एमां स्वामीना हाथे दीप प्रागट्य प्रभुचरण स्वामीए राख्युं छे, एटले स्वामी सूरत रोकाणा छे। वळी पाछा बीजा दिवसोमां, आगामी दिवसोमां स्वामी पधारशे, आ મહોત્સવને દીપાવશે, અને સ્વામીએ પૂજ્યપાદ સદગુરુ વર્ય શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી એમાં એમના સમગ્ર સંત મંડળને અને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ પાઠવા છે। આ મહોત્સવમાં જેણે જેણે તન મન ધને કરીને સેવા કરી હોય એવા તમામ દાતાશ્રીઓ, યજમાનશ્રીઓ, અહીંયા જેમના માટે સંહિતાનું પાઠ થઈ રહ્યું છે એવા તમામ પિતૃઓનું ભગવાન શ્રી હરિ મંગલ વિસ્તારે એવી સદભાવના વ્યક્ત કરી વિરમું છું। અસ્તુ, જય સ્વામિનારાયણ।